નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ગુજરાતી વિષયની અંદર પાઠ્યપુસ્તકનું પહેલું કાવ્ય નાવિક વળતો બોલ્યો, આ કાવ્ય વિશે આજે આપણે સમજ મેળવીશું. સૌથી પહેલાં આપણે નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિ છે ભાલણ, તેનો પરિચય આપણે મેળવીશું. ભાલણ છે એ ઈસવીસન 15મી સદી ઉત્તરાર્ધ અને 16મી સદી પૂર્વાર્ધની અંદર થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ તેઓ મૂળ બ્રાહ્મણ હતા. અટક ત્રવાડી હતી અને તેમનું વતન પાટણ હતું. સંસ્કૃત અને વ્રજ ભાષાનું જ્ઞાન તેઓ ધરાવતા હતા. દશમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું છે. તેમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. તેથી તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે અને મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે તેઓ જાણીતા છે. તેમણે નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો રચ્યા છે. તેમની યશોદાઈ કૃતિ એટલે કે ખૂબ પ્રચલિત કૃતિ છે કાદંબરી અને દશમ સ્કંદ તથા રામબાલ ચરિત્ર એ સવિશેષ નોંધપાત્ર એવી તેની કૃતિ છે. જો આ ભાલણ તેમનો જન્મ 1426થી મૃત્યુ 1500 સુધી એટલે કે 15મા શતકમાં તેઓ થયા હોય એવું માનવામાં આવે છે. હવે સૌથી પહેલાં આપણે આ કાવ્યની શરૂઆત કરીએ તો કાવ્યનું નામ છે નાવિક વળતો બોલ્યો. પ્રશ્ન એમ થાય, નાવિક એટલે નાવ ચલાવનાર, આ નાવિક કોણ? તો અહીંયા એ નાવિકની વાત કરવામાં આવી છે અને એ નાવિકને જાણવા માટે આપણે રામાયણ સાંભળ્યું હશે. રામાયણની જે કથા છે એનો જે પ્રસંગ છે એક કેવટનો, એ પ્રસંગની વાત અહીંયા કરવામાં આવી છે. એક નાનકડા પદ સ્વરૂપે કવિ ભાલણે એ એક આખી વાતને બહુ સરસ રીતે અહીંયા રજૂ કરી છે. તો ભગવાન શ્રી રામ, આપણે જાણીએ છીએ કે રામાયણની અંદર ભગવાન રામની વાત છે, એમના જીવનચરિત્ર વિશેની વાત છે. તો રામ છે એ દશરથ રાજાના પુત્ર હતા, અયોધ્યા નગરીના રાજકુમાર હતા. આ દશરથ રાજા, એમને ત્રણ રાણી હતી અને એ ત્રણ રાણીમાં કૈકેયી છે એ પણ એક રાણી છે એમની સૌથી નાની, અને એમને પણ બે પુત્રો હતા. સૌથી મોટા પુત્ર છે દશરથ રાજાના એ રામ, અને રામ ભગવાન છે જ્યારે યુવાન થાય છે ત્યારે એને ગાદી પર બેસાડી અને રાજ્યાભિષેક તેનો કરવાનો હોય છે. ત્યારે કૈકેયી છે એને એનો પુત્ર છે એ રાજ્ય ગાદી પર બેસે એવું એ ઈચ્છે છે. એટલે ભૂતકાળમાં એને જે દશરથ રાજાને મદદ કરી હતી અને દશરથ રાજાએ તેને વચન આપ્યું હતું કે બે વરદાન માગવાનું, અને ત્યારે એ કહે છે કે સમય આવે હું માગીશ, અને અત્યારે એને લાગે છે કે આ પૂરો સમય છે. આગલા દિવસે સવારે રાજ્યાભિષેક થવાનો હતો, તેની રાત્રે જ કૈકેયી છે દશરથ રાજાને કહે છે કે રામને 14 વર્ષનો વનવાસ મળે અને મારો પુત્ર જે ભરત છે એને રાજગાદી મળે. પોતે વચનથી બંધાયેલા હતા. જ્યારે રામને ખબર પડે છે ત્યારે એ આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લે છે, અને રામની સાથે સીતા પણ પોતાનો પતિ ધર્મ નિભાવવા માટે જાય છે. સાથે લક્ષ્મણ છે એ પણ પોતાના ભાઈની સેવા માટે, એક ભાતૃધર્મ નિભાવવા માટે એની સાથે જાય છે. એટલે રામ, લક્ષ્મણ અને સીતા આ ત્રણેય જ્યારે વનવાસ ભોગવવા માટે અયોધ્યા નગરીની બહાર નીકળે છે ત્યારે અયોધ્યા નગરી એ સરયુ નદીના કિનારે આવેલી છે. એટલે સરયુ નદી ઓળંગી એને પાર કરી અને પછી એને વનવાસ ભોગવવો પડે, એટલે જંગલમાં જવું પડે.
અને આ જે નાવ છે, સોરી આ જે સરયુ નદી છે એને એક નાવ દ્વારા, નાવ નાનકડી એવી હોડી દ્વારા એ પાર કરી શકાય. એટલે આ ત્રણેય જણા અને નગરજનો પણ સાથે હોય છે. એટલે જ્યારે રામ લક્ષ્મણ સીતા આવે છે સરયુ નદીના કિનારે, અને ત્યાં એક કેવટ એટલે એક નાવિક, નાવ ચલાવવાવાળો એ આવે છે, અને રામ કહે છે કે પોતાની હોડીમાં બેસાડો, નાવિકને કહે છે કે તમારી હોડીમાં બેસાડી અને મને આ સરયુ નદીને પાર કરાવો. પણ ભગવાન રામના ઐશ્વર્ય વિશે, એના ચમત્કારો વિશે આ નાવિક છે એ જાણતો હોય છે. એટલે નાવિક છે એ ભગવાન શ્રી રામને હોડીમાં બેસાડવાની ના પાડે છે. શા માટે ના પાડે છે? તો કે એણે સાંભળ્યું હોય છે કે ભગવાન શ્રી રામ જ્યારે શિક્ષા પ્રાપ્ત કરવા માટે જતા હતા જંગલમાં ગુરુ પાસે, અને ત્યાંથી જ્યારે પરત ફરતા હતા ત્યારે એક પથ્થર હતો, એ પથ્થરને જ્યારે એના રામના ચરણ સ્પર્શ થાય છે ત્યારે એ પથ્થરમાંથી એક સ્ત્રી બની જાય છે, અહલ્યા નામની. જોકે એને શ્રાપ મળ્યો હોય છે અને એ શ્રાપમાંથી મુક્ત થાય છે, પણ અહીંયા નાવિક છે એ ડરી જાય છે. એટલે એ કહે છે કે ના, હું તમને મારી હોડીમાં નહીં બેસાડું. શું કામ? તો કે જો તમે મારી હોડીમાં બેસશો તો મારી હોડી છે એ સ્ત્રી બની જશે. જો એક અબુધ અજ્ઞાની એવા નાવિકનું વર્ણન અહીં આપણને જોવા મળે છે. એ કહે છે કે જો પથ્થરથી પથ્થર મટી અને જો એક સ્ત્રી બની જતી હોય અહલ્યા નામની, તો મારી હોડી છે એ તો લાકડાની છે, જો એ ભાંગી અને એની સ્ત્રી બની જશે તો હું શું કરીશ? મારી જે આજીવિકા છે, મારી રોજીરોટી છે એ પડી ભાંગશે. અને ઉપરાંત આ એક સ્ત્રી તો પોતાની એક પત્ની તો ઘરે છે જ, અને આ બીજી સ્ત્રીને હું કેવી રીતે સાચવી શકીશ? અને હું મુશ્કેલીમાં, મારી આજીવિકાનું સાધન તો ભાંગી જવાનું તમારા પગથી, તમારા ચરણરથથી. એટલે મહેરબાની કરી અને હું બાકી બધાને બેસાડીશ, લક્ષ્મણને અને સીતાને. પણ રામ ભગવાનને ના પાડે છે કે હું તમને હોડીમાં નહીં બેસાડું. વિશ્વામિત્ર અને બધા ગુરુઓ એ વળાવવા માટે આવ્યા જ હોય છે, એટલે એ તેના સમાધાન કરતાં જણાવે છે કે તો એક કામ કરીએ કે ગંગા નદીના પાણીથી એનું આપણે જલાભિષેક કરીએ, અને એ રીતે એની ચરણરથ છે ધોવાઈ જશે, દૂર થઈ જશે, અને પછી તો તને કંઈ વાંધો નહીં હોય, પછી તો તારી નાવમાં આ ભગવાન રામને તું બેસાડ. અને નાવિક છે એ રીતે માની જાય છે અને ભગવાન રામને એ પોતાની હોડીમાં ચરણ પખાળી અને બેસાડે છે. આ આખો પ્રસંગ આ નાનકડા પદની અંદર, નાનકડા કાવ્યની અંદર ખૂબ સરસ રીતે ભાલણે વર્ણવ્યો છે. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સહુ કે નાવ નાવે બેસો નહીં બેસારું રામ. નાવિક, નાવિક એટલે કે ખેવટ, એનો સમાનાર્થી નાવ ચલાવનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ એવો પણ આવે કે નાવ ચલાવનાર. નાવિક એટલે નાવ ચલાવનાર. નાવિક વળતો બોલ્યો, વળતો એટલે પાછા વળીને બોલ્યો, જે એણે સાંભળ્યું હતું જે કે નાવમાં બેસાડીને પાર કરો, એટલે સાંભળીને પછી પાછો એનો જવાબ આપતા બોલે છે. બોલ્યો એટલે કે બોલ્યો. સાંભળો મારા સ્વામ, સ્વામ એટલે કે સ્વામી. નાવિક શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ છે, સમાનાર્થી પણ છે. નાવિક એટલે ખેવટ, નાવ ચલાવનાર. સાથ સહુ કે, સાથ, સાથ એટલે બધાની, સહુ કે બધાની સાથે. સાથ સહુ કે, સાથ બધાની, સહુ કે એટલે બધાની. નાવે બેસો નહીં બેસારું રામ, બધા ભલે, બધાને હું નાવમાં બેસાડીશ, હોડીમાં બેસાડીશ, પણ નહીં બેસારું રામ, હું રામને હોડીમાં બેસાડીશ નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે રામ ભગવાન આ સરયુ નદીના કિનારે અહીંયા હજી પણ એમનું એક સરસ મજાનું પૂતળું છે એ અહીંયા રહેલું છે, અને એ સરયુ નદીના કિનારે અયોધ્યા નગરી આવેલી છે. તો નાવિક વળતો બોલ્યો, અહીંયા બોલ્યો એટલે કે બોલ્યો, સાંભળો એટલે કે સાંભળો, સ્વામી એટલે કે નાથ, સહુ કે એટલે કે બધાની, બેસારું એટલે કે બેસાડું, તળપદો શબ્દ છે. સાથ સહુની બેસાડું, હું તમને બધાની સાથે બેસાડું,
પણ રામને બેસાડીશ નહીં. વાર શા માટે? તો એનો જવાબ નીચેની પંક્તિમાં મળે છે. વાર્તા મેં સાંભળી છે, વાર્તા એટલે કે પ્રસંગ, મેં એક પ્રસંગ સાંભળ્યો છે કે ચરણ રેણથી અપાર અહલ્યા તાં થઈ સ્ત્રી સહી. ચરણ રેણ એટલે કે ચરણ રજ, રેણ એટલે કે રજ, ચરણ એટલે કે પગ, પગની રજથી અપાર એટલે કે પુષ્કળ, અહલ્યા ચરણ પુષ્કળ ચરણ રજથી અહલ્યા તાં એટલે કે ત્યાં, જ્યાં એ પથ્થર હતો ત્યાંથી અહલ્યા નામની સ્ત્રી ઉત્પન્ન થઈ, એ સ્થળની વાત છે કે તાં એટલે કે ત્યાં થઈ સ્ત્રી સહી, સહી એટલે કે ખરી, પથ્થરમાંથી સ્ત્રી ખરેખર થઈ. કેવી રીતે? પાષાણ ફીટીનાર, પાષાણ એટલે કે પથ્થર, ફીટી એટલે કે મટી, નાર એટલે કે સ્ત્રી. એક અહલ્યા નામની સ્ત્રી છે એ પાષાણમાંથી પાષાણ મટી, પથ્થર મટી અને એક અહલ્યા નામની સ્ત્રી બની ગઈ છે, એવી મેં એક વાર્તા, એક પ્રસંગ સાંભળ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે ત્યાં એટલે તાં, સહી એટલે સાચી, સહી એટલે ખરી પણ થાય, પાષાણ એટલે પથ્થર, ફીટી એટલે કે મટી અને નાર એટલે કે સ્ત્રી. અહીંયા આપેલા આ જે શબ્દાર્થ છે, સમાનાર્થી, તળપદા અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધા જ અહીંયા આપેલી જે છે લિસ્ટ, એ તમારે તમારી નોટબુકમાં પણ સાથે નોંધતું જવાનું છે. એટલે કે છે કે વાર્તા મેં સાંભળી છે ચરણ રથથી જે અહલ્યા નામની સ્ત્રી છે એ પાષાણ મટી અને સ્ત્રી બની ગઈ છે. હવે આજીવિકા મારી એહે છે, આજીવિકા એટલે રોજીરોટી, મારી એહે એટલે કઈ, આ છે, આ મતલબ કે નાવડી, હોડી. આજીવિકા મારી આ છે, આ મારી નાવડી છે, આજીવિકા આ છે. જુઓ મન વિવેક, જરા હૃદયમાં લાગણી રાખીને, વિવેક કરીને, પ્રેમથી તમે જુઓ કે હું ગરીબ માણસ છું અને મારી જીવન, મારી આજીવિકા છે, મારી રોજીરોટી છે એ આ નાવ ચલાવવામાંથી આવે છે. સ્ત્રી થાતા વાર ન લાગે, જો પથ્થર ફાટી અને સ્ત્રી બનતી હોય તો મારી તો આ લાકડાની ઉડી છે, કે લાકડું કાષ્ટ પાષાણ એક, લાકડું અને પથ્થર તો એક જ કહેવાય, કાષ્ટ એટલે કે લાકડું અને પાષાણ એટલે કે પથ્થર, લાકડું અને પથ્થર એક જ કહેવાય. જો પથ્થર ફાટીને સ્ત્રી બનતી હોય, ફીટીને સ્ત્રી બનતી હોય તો આ લાકડાની હોડી બની, ફાટી એટલે કે મટી અને આમાંથી પણ સ્ત્રી બને, એમાં કંઈ નવાય નહીં. એટલે કે પાષાણ એટલે કે પથ્થર ફીટી અને ફીટી એટલે કે મટી અને સ્ત્રી બને, નાર બને. આજીવિકા એટલે રોજીરોટી, જીવન નિર્વાહ એહે છે એટલે કે આ હોડી છે એ જ મારી આજીવિકા છે. એટલે તમે થરાક આદરથી, મન વિવેક કરી, આદર ભાવથી જુઓ કે આ પથ્થર અને લાકડું, આ કાષ્ટ એટલે કે લાકડું અને થાતા ન લાગે વાર, આ લાકડામાંથી પણ સ્ત્રી થતા વાર લાગે નહીં, થાતા એટલે કે થતા, તો એમાંથી પણ વાર લાગે નહીં. અને જો એ સ્ત્રી બની જાય તો શું થાય? તો કે આજીવિકા ભાગે મારી, ભાગે એટલે નાશવાની વાત નથી. અહીંયા તમારે આગળ વ્યાકરણમાં પણ એક મુદ્દો એવો આવશે કે એવા શબ્દ શોધવાના છે કે જેના બે અર્થ થતા હોય, શબ્દ એક અર્થ અનેક, તો એની અંદર ભાગે એટલે દોડવા માંડે કે નાશવાના અર્થમાં નથી, ભાગે એટલે તૂટી જાય. આજીવિકા મારી તૂટી જાય આ મારી નાવ ચલાવવાની, કારણ કે નાવડી છે એ સ્ત્રી બની જશે. આગે એક સ્ત્રી છે ઘેર, આગળ, આગે એટલે આગળ, આજીવિકા એટલે રોજીરોટી મારી ભાગી જાય. આગે એટલે આગળ, ઘરે એક સ્ત્રી છે, એક પત્ની છે મારી, બે મળીને શું જમે, મળીને એટલે કે મળીને, બે સ્ત્રીઓને મેળવી, બે સ્ત્રીઓ ભેગી થાય તો અમે ત્રણ જણા શું જમીએ, અને કમાવાનું કંઈ સાધન તો હોય નહીં. હું શી કરું તાં પેર, તાં એટલે કે હું ત્યાં કેવી રીતે જીવી શકું, રહી શકું, કેવી રીતે બીજી સ્ત્રીને હું સાચવી શકું. એટલે આ એની મૂંઝવણ હતી કે મારી આજીવિકા ભાગી જાય એટલે મારે રામને હોડીમાં બેસાડવા નથી. અને એની આ સમસ્યાને ધ્યાન પર લઈ અને વિશ્વામિત્ર છે એ એક રસ્તો બતાવે છે. એટલે હસીને વિશ્વામિત્ર બોલ્યા, બોલ્યા એટલે કે બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય
એટલે કે ચરણ રજથી જો એ ચરણ રજ અડી જાય રામના પગની, તો એમાંથી સ્ત્રી બની જાય, તો એમાંથી કંઈ ગભરાવાનું નહીં. એક નવો રસ્તો કે તે માટે ગંગા જળ લઈ પખાલો હરિપાય. પખાલો એટલે કે ધો, પખાળો, હરિ એટલે કે ભગવાન, ભગવાન શ્રીરામ, પાય એટલે કે પગ. જો અહીંયા ધોવાની વાત નથી, શબ્દનું જે મહત્વ છે, શબ્દના અર્થનું અને વ્યક્તિ સાથે એ શબ્દને સેટ કરવાનો, બેસાડવાનું. કે તો અહીંયા એવી વાત નથી કે ગંગા જળને ધો હરિના પાય, ધો એવો શબ્દ નથી મૂક્યો, પખાળો એવો શબ્દ મૂક્યો છે. અને આ પખાળો શબ્દ એટલે કે પગ, ચરણરજ એ પગ પખાળવાના, પગ ધોવાની જ એક ક્રિયા છે, પણ એના માટે પખાળો શબ્દ વાપર્યો છે. અને ખાસ કરીને સાધુ સંતો અને ભગવાનના જે પગ ધોવાની વાત છે એને પખાળવો શબ્દ વપરાય છે. એક એની સાથે એક પવિત્રતા જોડાયેલી છે. એટલે અહીંયા કહે છે કે ગંગા જળ લઈ અને આ ભગવાન શ્રીરામ છે એના પગ તમે પખાળો, એટલે શું થશે કે આ ચરણરજની તમને જે બીક છે કે એની અડશે ચરણરજ અને એમાંથી સ્ત્રી બની જશે, તો પેલું ગંગા જળથી ધોશો તમે એટલે એ રજ છે એ ધોવાઈ જશે અને તમારી જે નાવડ છે, હોડી છે, એ સ્ત્રી બનશે નહીં, તમારે સમસ્યાનું સમાધાન થશે. એટલે આવી રીતે તમે આ આમ કામ કરો. હરસિંહને હરિ બેઠા હેઠા બેઠા રામ અશરણ અશરણ, ત્યાં પથ્થર આગળ બેઠા કે નાવિક છે એ હવે ચરણ પખાળે, એટલે હરિ એટલે કે ભગવાન, હેઠા એટલે કે ત્યાં નીચે પથ્થર ઉપર બેઠા કોણ, તો ભગવાન રામ માટે એક શબ્દ વાપર્યો છે અશરણ અશરણ, જેને કોઈ, જેનો કોઈ આશરો નથી તેના, તેવા આશ્રયદાતા. અશરણના શરણ, જે કોઈ, જેને કોઈ શરણું નથી, જેનું કોઈ ઠેકાણું નથી એવાના, એટલે ધણી એવા સ્વામી એમ કહી શકાય. અને પછી નાવિક ગંગા જળ લઈ પખાલ્યા ત્યાં ચરણ, લઈને એટલે કે લઈને, અહીંયા તળપદો શબ્દ છે, નાવિકે ગંગા જળ લઈ અને પખાલ્યા એટલે કે પખાળ્યા, તાં એટલે ત્યાં ચરણ, નાવમાં બેસાડતા પહેલાં ત્યાં પથ્થર ઉપર ભગવાન શ્રીરામને બેસાડ્યા અને ગંગાજળના પાણીથી ભગવાન શ્રી રામના ચરણ પખાળ્યા અને પછી એ તેનું સમસ્યાનું સમાધાન થયું. અહીંયા તમે જોઈ શકો છો કે ભાગે એટલે કે જાય, આગે એટલે આગળ, મળીને એટલે મળીને, પેર એટલે સંભાળ, કેવી રીતે સંભાળ કરું હું, પખાળો એટલે કે પખાળો, પાય સમાનાર્થી શબ્દ છે, પાય એટલે કે પગ અને ચરણ, અશરણ શરણ એટલે કે અશરણના શરણ, તારણહાર એવું એને કહી શકાય, ચરણ એટલે કે ચરણ. તો આવી રીતે ભગવાન શ્રી રામના ચરણ પખાળ્યા અને પછી એમને હોડીમાં, નાવમાં બેસાડી અને સરયુ નદીને પાર એ એમને લઈ પહોંચાડે છે. તો આવી રીતે આ નાવિક વળતો બોલ્યો કવિ કાવ્ય છે એ ભાલણના પદો એ નામની કૃતિમાંથી લેવામાં આવ્યું છે. અને આ રીતે એના એક માર્ક્સના, બે માર્ક્સના અને ચાર માર્ક્સના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછી શકાય છે. સાથે સાથે સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો અને તળપદા શબ્દો પણ આ કાવ્યની અંદરથી પૂછી શકાય છે. આભાર.